તો જો આજ તમારે રીલ્સ બનાવી, કેદીની ભાવેશને કહું કે રીલ્સ બનાવી, આવતા નતા તો જો આજ હું તૈયાર થઈ ગઈ અને આ મકાઈમાં જવારમાં બનાવવાની છે ને, પણ પાગલ છે તો આપણે આજ ગારો જ ખૂંદવાનો છે. શોરૂમે આપણે પહોંચી ગયા છે ને, આપણે ગાડી લેવા માટે પણ તૈયાર છે ભાઈ. ઘણી તો હેલો એવરીવન, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય મા મોગલ. અત્યારે વાગી ગયા સવારના 8 ને ફેમિલી હમણાં 2-3 દિવસથી ઠંડીનો માહોલ યાર બહુ વધતો જાય છે ભાઈ. ને અત્યારે આપણે ઉઠવાનું મન નથી થતું, એમ થાય યાર ઉતારીએ. અને મેડમ જો અત્યારે રસોડાની અંદર ગરમા ગરમ બધા માટે નાસ્તો બનાવે છે. જો હું બનાવવાની જોશે અત્યારે પૂરું લોટબોટ બાંધી લીધો ને રોટલી. તને પણ બહુ ઠંડી લાગતી લાગે આ જર્સી ને સાયલ ને બધી. હું મારા નથી એવું છે તો ભાઈ ફેમિલી સાચું કહેજો યાર. ઠંડીમાં તો 2-3 દિવસ પછી વધી ગઈ કે નહીં યાર? મને તો બહુ લાગે યાર, સવારે બ્રશ કરવા જાય ત્યારે પણ કેટલું ઠંડુ પાણી. તો જોશને નાસ્તો બનાવે તો નાસ્તો કરી લઈએ છીએ. તો ફેમિલી જો ગરમા ગરમ રોટલી ઘી થી ચોપડે છે. જો ને ઘી ઓછું નાખ યાર, તું એટલી બધી ચોપડે. યાર આનું ઘી ખાવું જોઈએ, ગાયનું ઘી. હા હા વારે નો થાય ભાઈ, આ વાત સાચી છે. મને ખબર નથી, પપ્પા હવાઈ નથી પીતા પૂઠ ને ઘી. હા તો ભાઈ હવે અહીંયા ગરમ ગરમ અમારી રોટલી અત્યારે મેડમ બનાવે છે. નાલો ભાઈ ચા અહીંયા બની ગયો છે, તો નાસ્તો કરી લઈએ. ગામડાની મજા આજ છે યાર. તો ફેમિલી ક્યારને મને કહેતી હતી કે મારે ફોટો શૂટ કરવો છે ને રીલ્સ પાડવી છે ને યાર. જોશના મને વાહે લાગી હતી ભાવે છે કે મને બધા રીલ્સ ઉતારે ને રીલ્સ ઉતારવી હતી ભાઈ. હવે તો અત્યારે તો જઈ બોલી બોલી ફેરીને ચાર થઈ ગઈ. જો હું લગ્નમાં જવાનું છે કોઈ જાનમાં બન મને જ જવાનું ને. જાનમાં જવાનું છે હવે મને ખબર છે ભાઈ. તારે કેવી રીલ્સ ઉતારેલ કે મને કેવી ઉતાર દો ને. પેલા આમાં મકાઈમાં જવરમાં ને ઉતારી. કેટલી ગામ કેટલી થઈ જા? 2-3 થઈ જા દો બધી. લા ભાઈ કઈ ફેમિલી દો દો રીલ્સ હોય વાંધો નહીં, એનું મન બહુ છે તો આપણે ઉતારી દઈએ. તો એક બે રીલ હું આમાં વ્લોગમાં એડ કરી, બાકી બધી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશે. પણ રીલ કેવી લાગે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. હાલ તો ઉતાર દો એ પણ આડી તમે જોઈજો. ગારો છે બાપ મકાઈમાં ને બધી પાણી પાઈગલ છે એટલે પપ્પાએ પાણી પાઈ દીધું. તમારે ગારો ખૂંદવાનો છે ને ગારામાં જોઠાને રીલ્સું બનાવવાની છે. તો હાલ બનાવી દઉં. ફાઇનલી ફેમિલી લોકેશન ઉપર આવી ગયા ને અમારા મેડમ. જોઉં તમે કેટલી મસ્ત ને તૈયાર થઈ ગયું ભાઈ ભાઈ. આ જો અમારે મકાઈ શું તું મકાઈ તો આ ખાલી ડેમો છે. લગ્નમાં આવી રીતના તૈયાર થવું કે બીજી રીતના થવું એમ. તું લગ્ન તો બરાબર મકાઈ ગદડી નાખે ને તો પપ્પા ને મમ્મી મારી માન પડે. પપ્પા મને કઈ નહીં કેવો, થકવી દીધો મને અડધી જવાય ને મકાઈ ને બધી ભૂંગો ભૂકો કરી નાખ્યો યાર. હું તમને આગળ બતાવું કેવો ભૂકો કરી નાખ્યો. આ માર ખવડાવવાની છે બસ. હવે તો બસ કે હવે પાડો, હવે ઉતાર. ઓછામાં ઓછી 10-12 ઉતારી છે. હું 2 કે 3 તો આ વ્લોગ ની અંદર એડ કરી કે એવી લાગે એ મને કહેજો. આપણે એવી બધી યાર વિડીયો શૂટિંગ નું આપણે આવડે નહીં બરાબર. એવું બધું કે આપણે થોડા કે લગ્ન ના કઈ આપણે શું કહેવાય આલ્બમ બનાવીએ કે કોઈનો વિડીયો શૂટ કરો એટલે આપણે જેવું તેવું આવડે એવું કરી દે. આ તો બીજાની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં જોઈ જોઈને મને કે ભાવેશ મને આવી બનાવી દીજો ને, મારે આવી આવી જોઈએ આવી આવી જોઈએ. અરે ભાઈ હવે અમે દેખાય એવી આવે બરાબર ને. તો જોકે એ આજ કંઈ નહીં ચોલી બોલી પહેરીને તૈયાર થતી હતી એટલે 2-3 સારા સારા એવા મસ્તના ફોટોશૂટ કર્યા છે, રીલ્સ બનાવી છે ને. હવે છેલ્લી 2 રીલ્સ બનાવી દઉં પછી હવે બસ રેડી. હજી હું તો ફેમિલી જો આના કાંડ જોવો તમે. આ બાપ જો અહીંયા આ બધીમાં ભાંગી નાખી છે. હવે હવે પપ્પા કઈ નહી કે અને હજી હજી તમને બતાવો. જો હજી અહીંયા જો આ બધી ભાંગી નાખી છે. હજી અહીં જેટલા આગળ જાય ને જો આ બધી છે આ બાજુ અને ઓલી બાજુ મોટી મકાઈ છે ને એ પણ ભાંગી નાખી બરાબર. પપ્પા કઈ નહી કે પપ્પા એને કઈ નહીં. મને કહે કે તને ખબર નથી પડતી એ કહેતી તું એ કે આમાં હાલો ગયો તો આ બા ભેહું ને ગાયું ને અમારે ખવડાવવાને તેને માન માન જો કે વાવી હતી. પણ અહીંયા એ બ્લોક તમે કદાચ જોયો જ હશે ભાઈ. જોશના જવાર ને મકાઈ વાવી નહીં પછી જો કે હવે ભાઈ ઉતરી ગઈ છે રીલ્સું. હવે મેં કીધું ભાઈ હવે મારું કામ પૂરું થયું બાકી ફોટોશૂટ ને હવે નહીં ભાઈ. હવે કે આને હું આથણા કરવાનો હોય યાર ફોટો ને રીલ્સનું. પાછી બીજા કપડામાં પાછી બીજી હમણાં અમે હમણાં લગ્ન આવે છે એમાં પછી દાંડિયા રસ ને રમી નવા નવા બીજા કપડા પડશે એમાં પછી એક બધું ન કરી લેવાય બરાબર. ડેમો હતો. હા ભાઈ ભાઈ
ફેમિલી હવે હું થાકી ગયો છું, હવે મેં આનું જેટલું હતું એ બધી કરી દીધું છે, ફાઇનલી જોશ ને હવે બસ ને હવે નો કહેતી રેડી. હજી હું કઈ હવે ભાઈ, હવે કાલ મને એમ થાક આ લગ્ન માં કપડાં પહેરવા તો એ કાલ પહેરી. હે સારું ભાઈ. અત્યારે વાગી ગયા સાર ને, મારે જવાનું છે વેરાવળ ને શું તમને ખબર છે શું કરવા માટે, શું કરવા માટે? ગાડી લેવા માટે. એટલે હવે બાઇક લેવા જવા માટે, બાઇક નું કલેક્શન કરવાનું છે. બાઇક કઈ સારી આવી પેલા આપણે શોરૂમે જાય, અને તમે કહેવો કે ભાઈ ફોર વ્હીલ લીધેલી જ છે અને બાઇક લીધેલી છે અને આ બધું છે હું બરાબર ને, એટલે હવે થોડુંક હાલી ગયું હમણાં માર્કેટમાં એવું લાગે બરાબર. હવે બાઇક લેવા જવા માટે તારે તારી પસંદની કઈ કેવી લેવી બોલ, તું બોલ એવી લઈ નાખીએ. આપણે ગાડી લેવા માટે તૈયાર છે, ઘણી બધી ગાડી છે બરાબર, પણ અમે ફાઇનલ ગાડી કઈ કરી છે. આપણે ફાઇનલ ગાડી કઈ કરી? આપણે ડિલક્સ. ડિલક્સ ગાડી પર અમે ફાઇનલ કરી છે, કેમ કે ડિલક્સ એવરેજમાં બહુ સારી આવે છે, બાકી સ્પ્લેન્ડર પણ ઘણી બધી છે જો લાઈનમાં ઉભી છે. પણ આ ચાર ગાડી છે ને ભાઈ, આ ચાર ગાડીમાંથી ગમે એક આપણે કન્ફર્મ કરવાની છે. અને હવે ભાઈ આવે છે હમણાં, સબીરભાઈ અમારા જે મારા ફ્રેન્ડ છે અને એની સાથે તમને મુલાકાત કરવાનું. તો ફાઇનલી ફ્રેન્ડ, મેં તમને કીધું એમ આપણે આ સીધી ગાડી છે ને, અત્યારે સબીરભાઈની પ્રાઇસ કેટલી છે? આપણે થશે અત્યારે 82,000 ઓનરોડ થઈ જાય. તમારે 82,000 ની અંદર ઓનરોડ થાય છે i3s મોડેલ છે. અને આનું તો ટોપ મોડેલ જ છે ને? ટોપ મોડેલ i3s છે, આનું તો ટોપ મોડેલ છે ફેમિલી. એ ગાડી આપણે ફાઇનલ નક્કી કરીશું. જો તમે કોઈ પણ હીરોમાંથી વેરાવળથી અંદર તમારે કોઈ પણ ગમે ગાડી તો ગમે જિલ્લામાંથી મળી જાય ને, ગમે ત્યાંથી તમે આવો તો ગાડી મળી. સબીરભાઈ છે, સબીરભાઈ. અને જો ભાઈ તમે મારું નામ દેવો કે ભાઈ અમે ભાવેશભાઈના ફ્રેન્ડ છે તો ડિસ્કાઉન્ટ કરી આપશે ને ભાઈ? 100% ડિસ્કાઉન્ટ. ભાઈ નામ લઈને આવશો તો ડિસ્કાઉન્ટ મળશે 100% ફેમિલી, તમને ડિસ્કાઉન્ટ આપશે. જો તમારો કોન્ટેક્ટ નંબર જોતા છે ભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર બોલી દો. 90 30 42 82. આ સબીરભાઈના કોન્ટેક્ટ નંબર છે બરાબર. હવે આપણે સાહેબ ભાઈ લઈ આવીએ ભાઈ, તમે હેલો સાહેબ ભાઈ ને ભાઈ ફોટા પાડી લઈએ બરાબર. ફેમિલી આપણે સારી પણ આવી ગઈ છે સબીરભાઈ, ભાઈ સારી પણ આવી ગઈ છે. હવે ભાઈ આપણે લઈને બાકી કે પ્રોસેસ બાકી નથી ને? નહીં ભાઈ, કમ્પ્લીટ થઈ ગયું પ્રોસેસ. આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. આ લોકો એક ભાઈ હીરો વાળું એક કામ બીજું સારું છે કે હેલ્મેટ ફ્રી આપે ના, એક હેલ્મેટ આપણે સેફ્ટી માટે, કેમ કે હેલ્મેટ હોવું જ જોઈએ. હેલ્મેટ તો ફ્રી આપે તો ભાઈ હેલ્મેટ આપી દો. હેલ્મેટ ની વાત કરતો તો આ હેલ્મેટ શું ભાઈ, મસ્ત મજાનો આઈએસએ માર્કાઓ વાળું હેલ્મેટ આપે છે ને આપણી સેફ્ટી માટે. એટલે હેલ્મેટ તો હોવું જ જોઈએ, જો ન હોય તો તમે બધા પણ લઈ લીધો ને ગાડી સેફ્ટીમાં જ આપી દીધું. આપણી સુરક્ષા માટે આ લોકો આ સારું કામ કરે છે હીરો વાળા. આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે, ઘરે પહોંચ્યા એટલે ભાઈ ગરમા ગરમ ભજીયા બને છે. જોશના એ જો અહીંયા ખીરું બાંધી રાખ્યું છે ને, જો ભાઈ ઘણું નાખી દીધું છે ને ભજીયા. જોશના ના કેવા હોય જોશના, ખબર ને તને? તમને કેવા લાગે? તમે બનાવો કેટલી વાર ખાધા છે ને, હવે ફઈ આવે ને ફઈ એમ કે ભાઈ હવે તમારો વારો કાપે કઈ જાઉં ફઈ નઈ તો કે તમે મને લઈ જાવ તો જાય ને ભાઈ. તો હવે છે ને 2-3 દિવસ ની અંદર માં ફઈ ને ઘરે બે 3 દિવસ માં જ્યાં થઈ ને લગન છે, લગન માં પ્રમ દીતો હે ભાઈ. તમે લગન આવી જાય 3 દિવસ લગન માં જાવ તો ભાઈ લગન પછી જાઉં એમાં કા. હા તો તા તો આપણે લગન આવી જાય તો હમણાં તમને બધાને ખબર છે. હા અમારા લગ્ન ભાઈ 2 મહિના 11-12 તારીખે, તમને બધાને ખબર છે કે મારા મેં એમ કીધું મામા ની છોકરી છે એના મેરેજ છે. બાકી જો ભાઈ ઘરમાં ગરમ ભજીયા શું કે ગોટા બને છે, ગોટા મસ્ત ના. તો હવે હું એ ખાઈ લઉં, મને ભૂખ લાગી ગઈ છે ભાઈ. તો ફેમિલી જો હું આવ્યો ને ભાઈ, ત્યાં તો મારા પપ્પા ને મામા ને ભરત ને બધા અમારા જમવા બે ગયા. ને શું કે આ શિયાળાની ઠંડીમાં ભજીયા ખાવાની મજા જ કઈક અલગ હોય. એમાં પાલક ને મેથી ને બધું ઘરનું છે, અને શિયાળાની ઋતુમાં ખરેખર ભગવાન ભજીયા ખાવા જરૂરી છે. નહીં હું કે બાપ કેવા લાગે, મસ્ત ના લાગે ને ભાઈ? મસ્ત. તો ભાઈ જો આવી મજા છે ગામડાની, જો અહીંયા અલગ અલગ જાતના છે મરચા વાળા ને ગોટા. બાકી ભાઈ અમે ચટણી પણ બે બે જાતની બનાવી છે, જો આ દહીં ની બનાવી છે, ઓલી સાદી ચટણી બનાવી છે, લીંબુ આ લોકો નાખીને બધા. હાલો ભાઈ ધીરે ધીરે જેમ સળે એમ ખાતા જાવ, મજા લેતા જાવ. તો ફેમિલી અત્યારે આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને, ભજીયા બહુ મસ્ત મજાના હતા ભાઈ. ને આજનો વ્લોગ કરી દઈએ છીએ એન્ડ. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો ફેમિલી કમેન્ટ કરીને જોડો જાઓ. બાકી જય દ્વારકાધીશ, જય મામક, નવા વ્લોગ સાથે મળીશું. બાય બાય.